બેન આપનો પરિચય? શીતલબેન હિતેશ કુમાર રાણા, વોર્ડ નંબર 19, આંજણા રૂંબાલ. 7 દિવસના પ્રચાર દરમિયાન લોકોએ કઈ રીતે તમને આવકાર્યા અને શું સમસ્યાઓ જણાવી? 7 દિવસના જે અમે પ્રચાર કર્યો તેમાં લોકોનું જે સમર્થન હતું તે ખૂબ સારું રહ્યું. કારણ કે જે બીજે સીમાંકનમાં જે બીજેપીના વોર્ડ હતા તે તૂટીને હવે કોંગ્રેસમાં, એટલે વોર્ડ નંબર 19માં આવી ગયા છે. તો ત્યાંથી અમને એવો સારો એવો પ્રતિસાદ મળ્યો છે. કારણ કે ત્યાં બધી ઘણી સમસ્યાઓ થઈ ગઈ છે. દિવાલોમાંથી પાણી ગરે છે અને ગટરની યોજના અને બધું બહુ ડ્રેનેજ લાઇનમાં પણ બહુ જ ખરાબ વ્યવસ્થા છે. શહેરની વાત કરીએ બેન તો બીજા નંબરનું સ્વચ્છ શહેર દેશમાં, તમે શું એને કઈ રીતે મૂલવો છો? પૂરી રીતે જોવા જઈએ તો મને એવું લાગે છે કે વેસુ સાઈડનો વિસ્તાર છે ને ત્યાં જ સ્વચ્છતા છે. બાકી આ વોર્ડ નંબર 19માં જે આ નાના નાના ઝૂંપડપટ્ટીઓને એવું બધું છે ત્યાં મને નથી લાગતું કે સ્વચ્છતા અભિયાનનું કોઈ અસર થયો. કારણ કે ત્યાં 2-2 દિવસમાં જે આવવા જોઈએ કચરો ભેગો કરવા માટે તે ભેગો કરવા આવતા નથી, એટલે લોકો પાછા ત્યાં ભરાઈ જાય એટલે પાછું બધું ત્યાં જ નાખી દે છે. આપ પોતે ટીચર છો અને રાજકીય પક્ષમાં તમે જોડાયા, આ વિચાર કઈ રીતે આવ્યો અને શું કહેશો? રાજકીય રીતે તો હું જોવા જઈએ તો આ રાજકારણમાં ભણેલા લોકોનો અભાવ છે મને એવું લાગે છે. કારણ કે અમારા જેવા ભણેલા અને શિક્ષિત લોકો નોકરી તરફ બધા વળી જાય છે અને આ રાજકારણની અંદર જે ઓછું ભણેલા હોય છે તે લોકોને ટિકિટ મળી જાય છે અને એ લોકો પોતાની રીતે જોર કરે છે. તો આમાં ભણેલા આવે તો વધારે સારું રહેશે એ વિચારીને હું આમાં આવી છું. બેન તો આપ પ્રેગ્નેન્ટ છો, કઈ રીતે આખું શિડ્યુલ ગોઠવો છો તમે લોકસંપર્કનું ને એનું? હવે પ્રેગ્નેન્ટ છું તે તો એક સ્ત્રીના જીવનકાળ દરમિયાન જે પ્રજનન કરતા હોય તે તો નેચરલ છે, એમાં કોઈ પ્રોબ્લેમ તો આવતો જ નથી. કારણ કે આપણે હવે આ અવસ્થા તમે કેવી રીતે એન્જોય કરશો તમારા પર જાય છે. જીત્યા પછી શું કામ પહેલું કરશો? જીત્યા પછી લોકોની પ્રાથમિક સુવિધાઓ છે તેમાં સુધારો આપવાનો વિચાર છે અને બીજું કે આપણું સિટીમાં જે પ્રદૂષણ એ પોલ્યુશન થઈ ગયું છે એટલે એના માટે મને વધુ વૃક્ષો વાવવા છે કે જેમ બને તેમ વધુ વૃક્ષો આવે તો પોલ્યુશન ઓછું થાય. બેન આમ જોવા જઈએ તો અત્યારની શાસક પક્ષે એવું કીધું છે કે સૌથી વધુ આ વર્ષે અમે વૃક્ષો વાવ્યા છે, તમારું શું કહેવું? વૃક્ષો તો વધુ આવેલા જ છે, એ બધા BRTS ને બધે વાવેલા છે, પણ શેરી મોહલ્લામાં જે જાગૃતતા જોઈએ તે જાગૃતતા મને એવું લાગે છે કે ઓછી છે. તો એ લોકોને પોતાના ઘરને વિસ્તારમાં વધારે વાવવા જોઈએ એના માટે આગળ કામ કરું. તમે પોતે શિક્ષક છો બેન, નવી શિક્ષણ નીતિ બાબતે શું કહેવું છે? નવી શિક્ષણ નીતિ તો ખૂબ જ સરળ છે કે એમાં બધી જ વ્યવસ્થા કરી, જે વિદ્યાર્થી કોમર્સ છે સાયન્સ પણ કરી શકશે, સાયન્સ વાળો વિદ્યાર્થી કોમર્સ જે સબ્જેક્ટમાં તમને રસ હોય તે સબ્જેક્ટમાં તમે આગળ વધી શકો છો, કોઈને એમાં લિમિટેશન નથી રહેતું. અચ્છા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે, તમે પોતે શિક્ષક છો, કયા અભાવ તમને દેખાશે? નગર પ્રાથમિકની જે શાળાઓ છે એમાં સુવિધાઓ મને અપૂરતી લાગે છે. કારણ કે કોમ્પ્યુટર્સ ને એવું બધું ત્યાં ઓછું હોય છે અને તેમને કાગરકામ વધારે હોય છે એટલે એ લોકોનો સમય એમાં વધારે ચાલુ જાય છે તેથી બાળકો. છેલ્લે એક પ્રશ્ન કરીએ તો આપ રાણા સમાજમાંથી આવો છો, રાણા સમાજનો કેવા પ્રકારનો તમારી સાથે રિસ્પોન્સ? સમાજની વાત તો કરીએ તો રાણા સમાજના લોકોનું પણ સમર્થન સારું છે કે આપણા સમાજની દીકરી છે આપણા માટે ઊભી છે તો આપણે એમને પૂરેપૂરો સાથ આપવો જોઈએ.